જય શ્રી કૃષ્ણ ભૂલકાઓ, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે વાત કરવાની છે કે ફિનોલ સમૂહને કઈ રીતે ઓળખાણ, આપણે તેને ઓળખવો છે કે ફિનોલ છે કે નહીં. ફિનોલ એટલે બધાને ખ્યાલ જ હશે, બેન્ઝીન રિંગ ઉપર OH, જેને આપણે ફિનોલ કહીએ છીએ. એ કોઈ પણ સંયોજન, આપણે તમને કાર્બનિક સંયોજન આપેલું છે તેમાં ફિનોલની હાજરી આપણે ઓળખવી તો કઈ રીતે ઓળખી શકીએ? એકદમ ઇઝી છે. અને બીજી વસ્તુ તમને કહી દઉં, તમારા સાથી મિત્રોને પહેલાં શેર કરી દો અત્યારે જ, કારણ કે આજે આપણે લાઈવ પ્રેક્ટિકલ કરશું. હું અહીંયા તમને પ્રેક્ટિકલ કરીને બતાવીશ એ રીતે આપણે લેક્ચર, ઇન શોર્ટ, આપણે કે અહીંયા ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે આપણે જેટલું બનશે એટલું વહેલામાં વહેલી તકે લાઈવ લેક્ચરની શરૂઆત કરશું, લાઈવ પ્રેક્ટિકલની. તો આજે આપણે શરૂઆત કરી છે. થોડું કોમ્પ્રોમાઇઝ કરજો, બધા જ ફ્રેન્ડ સાથે તમે શેર કરો કે જેથી બધા તેનો લાભ એટલે કે જોઈ શકે. ચલો તો પેલા ફિનોલની થિયરી પહેલાં વાત કરી લઈએ થોડી. ભાઈ થિયરી તો આવડવી જોઈએ ને, ખાલી પ્રેક્ટિકલ એ મહત્ત્વના નથી, ખાલી થિયરી એ મહત્ત્વના નથી, બંનેનું કોમ્બિનેશન, થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંનેનું કોમ્બિનેશન હોય ને તો જ સાચું કેમિસ્ટ્રી બને હો દોસ્ત. તો ચાલો આપણે શરૂઆત કરીએ, પહેલાં થિયરી સમજી લઈએ પછી તેનો પ્રેક્ટિકલ જોઈએ છીએ. તો શું કીધું કે ફિનોલ સમૂહને ઓળખવો છે. કોને? ફિનોલને. ફિનોલ, ફિનોલનું નામ સાંભળ્યું જ હશે તમે, જે રાજકોટમાં જ્યોતિનગર મેઇન રોડ ઉપર આવે છે ફિનોલ, કે જ્યાં રિનિટનું બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન છે. ચલો તો ફિનોલ, આ જે ફિનોલ આપેલું છે તમને, આ ફિનોલ એને જો ઓળખવું હોય તો કઈ રીતે ઓળખશું? તો ભાઈ તેમાં છે ને, તેમાં ભાઈ કાંઈ કરવાનું નથી તમારે. ન્યુટ્રલ એફિસિયલ 3 એટલે કે તટસ્થ ફેરિક ક્લોરાઇડ તમે ઉમેરી દો ને, તટસ્થ ફેરિક ક્લોરાઇડ એફિસિયલ 3 એટલે થઈ ગયું કામ, કામ થઈ ગયું. શું દોસ્ત? એફિસિયલ 3 ઉમેરી દો ને, એટલે કે એફી ઓપીએચ 3 times, એફી ઓપીએચ 3 times સંયોજન તમને મળી જાય છે. એફી ઓપીએચ, ઓપીએચ એટલે શું? જોજો અહીંયા ઓપીએચ એટલે બેન્ઝીન રિંગ હો દોસ્ત. ઓ C6H5 લખવાલો ને, તમારી બુકમાં આમ લખેલું છે. 6 times આ સંયોજન તમને મળી જાય છે. -3 આ સંકીર્ણ બનાવે છે. આ શું બનાવે છે? સંકીર્ણ સંયોજન. તમે કોર્ડિનેશન કમ્પાઉન્ડ ચેપ્ટર ભણી ગયા હશો 12th સાયન્સમાં, લાસ્ટમાં આપેલું છે કોર્ડિનેશન સંકીર્ણ સંયોજનો નામનું ચેપ્ટર. આ સંકીર્ણ સંયોજન બનાવે છે. શું બનાવે છે? સંકીર્ણ સંયોજન જેમનો કલર કેવો હોય? જાંબલી કલરનો હોય છે. આ કેવું હોય છે? જાંબલી કલરનું હોય છે. તો બહુ સીધી વસ્તુ છે. અને બાય પ્રોડક્ટ શું મળશે? તો કે એક HCl મળે, 3 moles ઓફ HCl. ક્યાંથી આવ્યા 3 HCl? અરે HCl આવ્યા ક્યાંથી? અહીંયા જોવો, ઓક્સિજન પાસેથી હાઇડ્રોજન જતો રહ્યો, અહીંથી 3 chlorine છૂટા પડ્યા. 3 hydrogen 3 chlorine મળીને બનાવે છે HCl. અને 3 3H+ 3H+ શું કામ લખ્યા સમજો. આ બાજુ વીજભાર જોવો તો આખે આખો ટોટલ વીજભાર. ફિનોલ કેવો છે? આ ફિનોલ છે તે તટસ્થ છે ને, તેના ઉપર કાંઈ વીજભાર નથી ને. તો અહીંયા 0 વીજભાર, અહીંયા પણ 0. ઇન શોર્ટ ડાબી બાજુ પ્રક્રિયકમાં વીજભાર કેવો છે? 0. હા કે ના? તો આપણે નિપજમાં જે નિપજ મળ્યું તેમાં પણ ટોટલ વીજભાર તમારો 0 થવો જોઈએ, 0 જ થવો જોઈએ. જોઈ લઈએ આ આ આ જે સંકીર્ણ સંયોજન છે એના ઉપર કયો ચાર્જ છે. જોવો તો -3 છે ને, અહીંયા મેં 3H+ લખ્યા એટલે એના ઉપર પ્લસ ચાર્જ છે. કેટલી વખત છે? 3 વખત. અહીંયા -3, તો 3 ધનાયન અને 3 ઋણાયન બંનેને ભેગા કરો ને તો તટસ્થ થઈ જાય ભાઈ. શું થઈ જાય? તટસ્થ, ન્યુટ્રલ. એટલે કે જમણી બાજુ પણ ચાર્જ કેવો થઈ ગયો? વીજભાર 0, ડાબી બાજુ પણ વીજભાર 0. તો આ પ્રેક્ટિકલ કઈ રીતે કરવાનો? અહીંયા ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. શું કીધું એણે? કીધું છે શું? ધ્યાન આપજો અહીંયા, હમણાં પ્રેક્ટિકલ કરીને બતાવો દોસ્ત. આજે તો મસ્ત મજા આવી જશે તમને. કાર્બનિક સંયોજનો 2 ml એટલે આપણે ખબર નથી, એટલે એનું કોઈ નામ નથી લખ્યું. આપણે તો ખબર છે ફિનોલ જ છે ને, આપણે તો એ આમ કેવા કેવા આઇન્સ્ટાઈનથી આગળ છીએ આપણે. એટલે તમે હો બધાય, હું નહીં, તમે બધાય આમ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી, તમને ખબર છે કે ફિનોલ છે. તો કાર્બનિક સંયોજનોના 2 ml જલીય દ્રાવણ અથવા તો આલ્કોહોલીય જલીય દ્રાવણ એટલે કે
સોલ્યુશન બનાવેલું હશે, બરાબર છે. આલ્કોહોલીય એક્વાયસ ફોર્મમાં જેમાં થોડું ઘણું પાણી પણ હોઈ શકે, જલીય દ્રાવણ અથવા તો આલ્કોહોલીય, ફિનોલને પાણીમાં ઓગાળો અથવા તો આલ્કોહોલમાં દ્રાવણ કષ્ટનળીમાં લઈ લેવાનું છે. હમણાં આપણે પ્રેક્ટિકલ કરશું એટલે વધારે આઈડિયા આવશે. તેમાં ટીપે ટીપે તટસ્થ ફેરિક ક્લોરાઇડ ઉમેરવાનો છે. તટસ્થ ફેરિક ક્લોરાઇડ એટલે શું, કઈ રીતે બનાવવો? તમને મગજમાં પ્રશ્ન થશે કે FeCl3 છે એ શું કાંઈ તટસ્થ હોય? ના ભાઈ, FeCl3 હોય સ્લાઇટલી એસિડિક હોય છે. કેવું હોય છે? સ્લાઇટલી એસિડિક, એટલે થોડું ઘણું FeCl3 લેવિસ એસિડ. તમે કહો છો ને લેવિસ એસિડ, FeCl3 એક લેવિસ એસિડ જેવું છે, તો લેવિસ એસિડ છે, તો નામ એસિડ છે. આપણે એને તટસ્થ કરવું છે, તો શું નાખવું પડે? કહો ને તમે, કોઈ એસિડ વસ્તુ છે, એસિડ, તમારે એને તટસ્થ કરવું છે તો તમારે કાંઈક એમાં નાખવું પડશે. કહો ને શું નાખશો તમે? અરે કોમેન્ટમાં કહો ને, એસિડને તટસ્થ કરવા ભૂલકાઉ શું નાખવું પડે આપણે? તેમાં બેઝ નાખી દો એટલે તટસ્થ થઈ જાય. હા પાડો, હા જ ને. તો હું તટસ્થ FeCl3 બનાવવા માંગુ છું. કઈ રીતે બનાવવું એ પણ આપણે પ્રેક્ટિકલમાં જોશું કે FeCl3 તટસ્થ કઈ રીતે બનાવવું. સોલ્યુશન છે તેમાં ટીપે ટીપે તમે NaOH નાખશો ને, FeCl3માં NaOH નાખો ને, એટલે મસ્ત કથ્થઈ કલરના PPTs, એટલે કે તમને શું જોવા મળે છે? કથ્થઈ કલરના પ્રેસિપિટેટ જોવા મળે છે. એ જે તમારે ધીમે ધીમે નાખતા જ જવાનું. એક ડ્રોપ નાખશો ને એટલે આમ PPT દેખાશે, ભરી જતા રહેશે, દેખાશે. એક FeCl3 ટેસ્ટ ટ્યુબમાં ભરી લીધું, તેમાં આપણે શું નાખ્યું છે? NaOH નાખશો એટલે NaOH એક ડ્રોપ નાખશો ને એટલે પહેલાં PPT દેખાશે, તમને ક્ષાર જેવું દેખાશે, વરી એ જતા રહેશે. વરી નાખશો PPT દેખાશે, જતા રહેશે, નાખશો. પરંતુ એક સમય એવો આવશે, આમ ટીપે ટીપે નાખશો ને પછી PPT શું થશે? શું થશે? PPT પરમેનન્ટ રહી જશે. શું કામ? એસિડ અને બેઝને ભેગા કરતા ક્ષાર મળે છે, એવું તમે 10મા ધોરણથી ભણતા આવો. હા કે ના? હા, એસિડ અને બેઝને બેને ભેગા કરો એટલે ક્ષાર મળવાનો જ છે ને, સ્વાભાવિક વસ્તુ છે. HCl અને NaOHને ભેગા કરો એટલે શું મળે? NaCl, ક્ષાર મળે. તેવી રીતે FeCl3 શું છે? એસિડ છે. NaOH શું છે? બેઝ છે. બેને ભેગા કરો, ક્ષાર મળવાનો છે. એ વાત 100% સાચી છે. તો આપણે જોશું પ્રેક્ટિકલમાં કે તટસ્થ FeCl3 કઈ રીતે બનાવવો. તો આ સિમ્પલ વસ્તુ છે કે એક ટેસ્ટ ટ્યુબમાં તમને જે કાર્બનિક સંયોજન આપ્યું છે, તમને નથી ખબર કે આ ફિનોલ છે કે શું છે. શું કરવાનો? તટસ્થ FeCl3 નાખવાનું. તટસ્થ FeCl3 નાખો ને જો જાંબલી કલરનો રંગ બતાવે તમારું સોલ્યુશન, તો માની લેવાનું થાય, આપણે સ્વીકારી લેવાનું થાય કે તેમાં ફિનોલની હાજરી છે. હા કે ના? હા, ચલો. તો આ ફિનોલની વાત થઈ ગઈ. એમાં ને એમાં આ પહેલી વાત કોની હતી? તો કે ફિનોલની ઓળખવાની વાત હતી. પછી તમને બીજો પ્રશ્ન પૂછાઈ શકે, શું? કે ફિનોફથેલિન. તો એ આપણે પ્રેક્ટિકલ પછી જોઈએ. પહેલાં એક કામ કરીએ, આનો પ્રેક્ટિકલ કરી લઈએ લાઈવ, આફ્ટર ધેટ પછી આ જોશું ફિનોફથેલિનની હાજરી, બરાબર છે. ચલો, તો આ આ આ આ લખી લ્યો ને, આટલું લખી લ્યો કે આવી રીતે સંકીર્ણ સંયોજન બનાવે છે, બરાબર છે. ચલો લખી લ્યો, પછી પ્રેક્ટિકલ જોઈએ. આપણે શરૂઆત કરી દઈએ પ્રેક્ટિકલની. જો બહુ મસ્ત લેબ છે જેમાં આપણે પ્રેક્ટિકલ કરવાનો છે. તો થિયરીમાં મેં તમને ભણાવ્યું હતું કે આપણે બે વસ્તુને ભેગી કરવાની છે. કઈ કઈ છે? તો કે એક તો ન્યુટ્રલ FeCl3 અને ફિનોલ, અથવા તો આપણે એમ કહીએ ને કે ભાઈ કાર્બનિક સંયોજન, કે જેના આપણે નામ નથી ખબર કે આ કયું સંયોજન છે, બરાબર. પરંતુ એને આપણે પકડવાનું છે. તો કઈ રીતે પકડશું જોઈએ. તો ન્યુટ્રલ FeCl3 કઈ રીતે બનાવવું? મેં તમને થિયરીમાં થોડું સમજાવ્યું કે FeCl3 છે તે લેવિસ બેઝ જેવું છે, સોરી એસિડ છે. તો એસિડિક, સ્લાઇટલી એસિડિક હોય તો તેને આપણે તટસ્થ કરવાનું છે, એટલે કે ન્યુટ્રલ બનાવવાનું છે. તો તેમાં આપણે બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ થોડો એડ કરી દઈએ, કે જેથી આપણે ન્યુટ્રલ FeCl3 બની જાય છે, બને સોલ્યુશન ફોર્મમાં જશે. આ જો મેં ન્યુટ્રલ FeCl3 તૈયાર રાખેલું છે, અને હા, તમારી લેબમાં હોય છે તે સિમ્પલ FeCl3 હોય, તમારે આ ટેસ્ટ કરવા માટે પહેલાં શું કરવાનું? ન્યુટ્રલ FeCl3 બનાવો, FeCl3 સોલ્યુશન આવવું જ હશે, બરાબર. પરંતુ શું કરવાનું તેમાં? આ સોલ્યુશનમાં તમારે થોડુંક બેઝ એડ કરી દેવાનો, એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એડ કરી દેશો. એક વાત યાદ રાખજો, આમાં PPTs ના આવવા જોઈએ. આમાં કોઈ પણ PPT તમને દેખાવા ના જોઈએ. જો ક્લિયર સોલ્યુશન, આમ ટ્રાન્સપરન્ટ, આમ જોઉં આમ ટ્રાન્સપરન્ટ, આની પાછળનું તમને જોઈ શકો, બરાબર. ટ્રાન્સપરન્ટ સોલ્યુશન હોય છે FeCl3નું. તેમાં કઈ રીતે પ્રેક્ટિકલ કરવાનો? તો કે ભાઈ કાર્બનિક સંયોજન, અહીંયા આ આપણું કાર્બનિક સંયોજન છે, બરાબર છે. કાર્બનિક સંયોજનમાં શું એડ કરવાનું છે?
એપીસીએલ થી ન્યુટ્રલ એપીસીએલ થી તમે એડ કરશો એટલે શું થશે, જાંબલી કલરના સંકીર્ણના તમને કલર દેખાશે, રંગીન દેખાશે. સંકીર્ણ કયું હશે? થિયરીમાં જોયું એપી ઓપીએચ 6 × −3. તો આ કાર્બનિક સંયોજન જોઈ લેજો. તમને એમાં ખબર છે ને મને ખબર છે આનું નામ શું છે, ફિનોલ. પરંતુ આપણે ટેસ્ટ તો ગોતવો પડશે ને. ચલો આ ફિનોલ છે, જોઈએ કલર. આછા પડતા નારંગી કલરનો દેખાય, દેખાય ને નારંગી કલર જેવો, જોજો. હવે હું તેમાં એડ, અને હા બીજી વસ્તુ કહી દઉં, લેબમાં ભવિષ્યમાં પણ તમે જાઓ ફૂલી સેફ્ટી સાથે જવાનું. કેમિકલ આપણા માસીના દીકરા નથી થતા, કેમિકલથી તો દૂર જ જેટલા બને એટલું રહેવાનું. ફિનોલ અને એરોમેટિક કમ્પાઉન્ડથી જેટલા બધા કમ્પાઉન્ડ છે બધાથી દૂર રહેવાનું. ફિનોલ કાંઈ સારી વસ્તુ નથી, ચામડી ઉપર પડે તો દાજી જવાય, બરાબર. તમારે તો ફૂલ સેફ્ટી સાથે પ્રેક્ટિકલ કરવાનો. અને આ ફિનોલ અને ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી જ ટેસ્ટ ટ્યુબને પકડવાની, ડાયરેક્ટ ટેસ્ટ ટ્યુબ ફિનોલની નહીં પકડવાની, દાજી જવાય. તો ફિનોલને મેં ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી પકડી લીધો છે. હવે હું તેમાં એડ કરું છું ન્યુટ્રલ એપીસીએલ થી, પરંતુ તમારે એડ કરવાનું છે ડ્રોપરથી. તમારી લેબમાં તમને ડ્રોપર પ્રોવાઈડ કરશે, એનાથી જ તમારે પ્રેક્ટિકલ કરવાનો. મને તો ફાવે, મેં ઘણા પ્રેક્ટિકલ કર્યા, કારણ કે અમારે ભાઈ ભવિષ્યમાં ભણ્યા હોય ને, તમે હજી 12th માં છો, ભવિષ્યમાં તમે બીએસસી કરશો, માસ્ટર્સ કરશો, પીએચડી કરશો, તો ત્યાં ઘણા વખત લેબમાં જશો તો તમને પ્રેક્ટિસ પડી જશે. પરંતુ અત્યારે તમારે એપીસીએલ થ્રી એડ કરવાનો છે. ચલો ફિનોલમાં હું એડ કરું છું એપીસીએલ થ્રી, તો જાંબલી કલરનું રંગીન દ્રાવણ બનશે, જાંબલી કલરનું, બરાબર છે. ચલો હા જોજો, જોજો કલર ચેન્જ થશે આમાં, દેખાય તમને થોડું ઘણું. હા જો દેખાય, જો આ જાંબલી કલરનું સંકીર્ણ બની ગયું છે, સંકીર્ણ સંયોજન છે, દેખાય છે ને. આ જે જાંબલી કલર આપે છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ જે છે તે ફિનોલ છે, ફિનોલિક સમૂહ પ્રેઝન્ટ છે, બરાબર છે. ચલો હવે આપણે વાત કરવાની છે કે બીજી પ્રક્રિયા જોઈએ કે કઈ રીતે ફિનોલની ઓળખ થાય. બીજી પ્રક્રિયાની વાત કરી લઈએ, પહેલી હમણાં વાત કરી લીધી પ્રેક્ટિકલ જોઈને, બરાબર છે. બીજી વાત કરી લઈએ કે ફિનોલને મારે હજી ઓળખવો છે, એક વાતથી મને સંતોષ ના થયો ભાઈ, મારે બીજી રીતે ઓળખવો છે, તો કઈ રીતે? તમને જે કાર્બનિક સંયોજન આપ્યું છે, જોજે દોસ્ત શાંતિથી, કાર્બનિક સંયોજન આપ્યું છે એને શું કીધું, એક કસ નળીમાં એટલે કે ટેસ્ટ ટ્યુબમાં 0.1 ગ્રામ કાર્બનિક સંયોજન લઈ લ્યો, હા 0.1 ગ્રામ થેલિક એનહાઇડ્રાઇડ લેવાનો છે, થેલિક એનહાઇડ્રાઇડ લ્યો. હવે એમાં 1 થી 2 ગ્રામ કોન્સન્ટ્રેટ H2SO4 ઉમેરવાનું છે, કે એસિડિક સોલ્યુશન બનાવવાનું છે. આ બંનેને ભેગા કરી કોને કોને, ફિનોલ એટલે કે કાર્બનિક સંયોજન અને બીજું થેલિક એનહાઇડ્રાઇડ, બંનેને ભેગા કરી તેમાં H2SO4 ઉમેરવાનું. H2SO4 ઉમેર્યો એટલે શું થાય, સોલ્યુશન આખું એસિડિક થઈ જાય. હા એસિડિક થઈ જાય છે. પછી 1 મિનિટ સુધી તેને સ્લાઇટલી ધીમે ધીમે ગરમ કરવાનું. આપણે આમ તાપતા ના હોય, શિયાળો છે ભાઈ, તો આપણે તાપણું કરતા હોય ને, તો તાપણું કરતા હોય તો આપણે હાથ કેમ ધીમે ધીમે આમ ગરમ કરતા હોય, એવી રીતે ધીમે ધીમે ગરમ કરવાનું છે. મિશ્રણને પછી ઠંડુ પાડવાનું, ઠંડુ પાડીને તેમાં 15 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવાનો છે, કે NaOH, પહેલાં એસિડિક સોલ્યુશન હતું, હવે આપણે એમાં બેઝ નાખીએ છીએ. સુકામ સુકામ બેઝ નાખીએ, તો હમણાં આપણે પ્રક્રિયા જોશું એટલે ખ્યાલ આવશે. બેઝ સુકામ નાખો, દ્રાવણ ઉમેરતા હોય કાળજીપૂર્વક, ગુલાબી વાદળી લીલો લાલ રંગનું દ્રશ્યમાન થાય છે. આ કલર આવે છે એ શું છે, શું છે કલર આવે એટલે આપણે ખબર પડે કે આમાં ફિનોલ સમૂહની હાજરી છે. હમણાં આપણે પ્રેક્ટિકલ જોઈએ, પરંતુ ભૂલકાઓ મેં તમને કીધું, પ્રેક્ટિકલ સાથે સાથે તમને થિયરીનું નોલેજ હોવું જરૂરી છે. શું કામ આવું થાય છે, કેના લીધે એવું થાય છે, આવો જોઈએ આપણે આની થિયરી જોઈ લઈએ. ધ્યાન આપજો, અહીંયા ધ્યાન આપજો, જો આ આ આ જે આ વાત કરી મેં તમને, આ શું કીધું, ફિનોલ, આ શું છે, આ શું છે, તો કે ફિનોલ છે ભાઈ. આ શું છે, થેલિક એનહાઇડ્રાઇડ છે, આ છે થેલિક, થેલિક એનહાઇડ્રાઇડ. તેમાં આપણે કોન્સન્ટ્રેટ H2SO4 નાખો, હા ભાઈ કોન્સન્ટ્રેટ H2SO4 નાખો, તો શું થાય, એસિડિક કન્ડિશન, તો એસિડિક કન્ડિશનના લીધે અહીંયા શું બની જશે, થેલિક, અહીંયા 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 બને છે. આનું નામ શું કહેવાય, આનું નામ આ ગુલાબી કલરનો સંયોજન બને છે, આ ગુલાબી કલરનો સંયોજન, જેને આપણે કહીએ છીએ ફિનોફથેલિન. શું કહીએ, ફિનોફથેલિન, જે ગુલાબી કલરનું સંયોજન હશે, બરાબર છે. ફિનોફથેલિન અને NaOH બે ભેગા થાય એટલે ગુલાબી કલરનું આ છે, ઓ
આ શું છે ફિનોફથેલિન છે એમાં તમે એને ઓએચ નાખો એટલે ગુલાબી કલરનો સંકીર્ણ ક્ષાર બને છે શું બને ગુલાબી કલરનો સંકીર્ણ ક્ષાર બને છે કઈ રીતે બને છે મિકેનિઝમ બતાવું ખબર હોવી જોઈએ આમ નોલેજેબલ થવાનું છે દોસ્ત આપણે ચલો મિકેનિઝમ બતાવું ધ્યાન આપજો પેલું શું કહેવા માગે છે પેલું તો કે ભાઈ ફિનોલ છે હા અહીંયા રહ્યો આ ફિનોલ થઈ ગયો આપણો હવે એસિડિક થેલિક એનહાઇડ્રેટ છે ને બીજું શું છે થેલિક એનહાઇડ્રેટ છે તો થેલિક એનહાઇડ્રેટ આપણે અહીંયા લખીને જોઈ લઈએ અહીંયા સી ડબલ બોન્ડ ઓ ઓ આ થઈ ગયો આપણો થેલિક એનહાઇડ્રેટ તેમાં એચ ટુ એસ ઓ ફોર એટલે કે ઇન શોર્ટ વાત કોની થાય તો કે એચ પ્લસ આયનની વાત થઈ દોસ્ત તો એચ પ્લસ આયન છે અહીંયા ઓક્સિજનની લોન પેર છે એટલે કે આ આ કિટોન સમૂહ દેખાય ને તમને શું છે કિટોન સમૂહ તેનું થઈ જાય છે પ્રોટોનેશન શું થઈ જાય દોસ્ત પ્રોટોનેશન ને તો આ ઓએચ ન્યુક્લિયોફિલિક એટેક કરી દેશે જો ઓ ઓક્સિજન ઓક્સિજન ન્યુક્લિયોફિલિક એટેક કરી દે ને ધ્યાન આપજો આ ફિનોલ એઝ ઇટ ઇઝ છે ફિનોલ એઝ ઇટ ઇઝ હવે અહીંયા આ થેલિક એનહાઇડ્રેટ જે તમને દેખાય છે અહીંયા જોજો નાનું લખું છે જ એટલે શું બધું સમાઈ જાય અહીંયા ઓ એચ ઓક્સિજનનો લોન પેર આપી દીધી એટલે એના ઉપર કયો ચાર્જ આવશે તો કે ભાઈ પોઝિટિવ ચાર્જ આવે તેના ઉપર જો પોઝિટિવ ચાર્જ આવે તો તે બોન્ડના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે આ અહીંયા જે પાઈ બોન્ડ છે ને ઓક્સિજન ઉપર પોઝિટિવ આ આ કાલે મેં કીધું હતું તમને કે ઓક્સિજને મોટા ઉપાડે લોન પેર આપી દીધી કોને એચ પ્લસને અને બોન્ડ બનાવી દીધો પહેલાં તો લોન પેર મોટા ઉપાડે આપી દીધી આપણે ગુજરાતીની કહેવત છે ને મોટા ઉપાડે દઈ દીધું પછી એના ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો પોઝિટિવ ચાર્જ આવ્યો ને પછી ખબર પડી લે આલે આવું તો કરવાનું હતું નહીં તો હવે શું થાય હવે એ ભાઈ કરશે આ બોન્ડને બ્રેક કયો અહીંયા સી ડબલ બોન્ડ ઓ હતા ને એ ડબલ બોન્ડને બ્રેક કરી દેશે અને બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે કોણ લઈ લેશે બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે જોજો અહીંયા અહીંયા જોજો આ જો બોન્ડના ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લઈએ તો અહીંયા મને કહેશો મને કોઈ કે કાર્બન ઉપર ધન વીજભાર આવે ને જેને પાર્શિયલી પાર્શિયલી પોઝિટિવ ચાર્જ કહેવામાં આવે છે જેવો કાર્બન ઉપર ધન વીજભાર આવે ને તો આ ફિનોલ ભાઈ બેઠા છે કહેશે કાંઈ વાંધો નહીં હું બેઠો છું આ ફિનોલની ઓક્સિજનની લોન પેર કાર્બન ઉપર એટેક કરી દેશે શું બનાવી દેશે આવી રીતે બે મોલ માની લ્યો કે આવી રીતે આણે એટેક કર્યો ને આણે જો ફિનોલ એટેક કર્યો ને તો શું બની જશે અને હા હા બીજી વસ્તુ જો અહીંયા ધ્યાન આપો ને અહીંયા ધ્યાન આપો તમે ઓલા ક્રિકેટ રમ્યા કે નહીં ક્યારેય રમ્યા ક્રિકેટ મને કહેજો આ જે એટેક કરે ને હું એમ કહું કે આ આ એટેક સ્લો છે શું કામ સ્લો છે ધ્યાન આપજો હવે ક્રિકેટ રમતા હોય ક્રિકેટમાં તમને ખ્યાલ હોય તો ઓલો જે સ્પીડમાં બોલિંગ નાખતો હોય જે ફાસ્ટ બોલર હોય રનિંગ જાજી લેતો હોય આમ ક્યાંક છેટેથી આમ દોડીને આવતો હોય પછી આવીને બોલ ઘા કરે હા કે ના હા હવે જે સ્પિનર હશે સ્પિનર એ ત્યાં ને ત્યાં થોડુંક બે ત્રણ ડગલા હાલીને ત્યાંથી બોલ ફેંકી દે તો બંને બોલમાં સ્પીડ કયા બોલની વધારે હોય કોની જે ઓલો રનિંગ લઈને દોડીને આવતો હોય એ વધારે ફાસ્ટ ફેંકવાનો છે ને બોલ હા કે ના હા અને જે દોડીને ધીમે ધીમે આવતો હોય જે સ્પિનર છે તે એની બોલની સ્પીડ ધીમી હશે થ્રો કરે પછી તો હું એમ કહું કે આ છે ને આ અહીંથી આ એટેક થયો ને કાર્બન ઉપર જો એક વસ્તુ સત્ય છે યાદ રાખજો એટેક કેના ઉપર થશે તો કે કાર્બન ઉપર થશે હવે હું તમને રનિંગ લેવડાવું કઈ રીતે રનિંગ ધ્યાન આપજો આ ઓક્સિજનની લોન પેર છે ને ઓક્સિજનની લોન પેર એ અહીંથી આમ રેઝોનન્સે કરી શકે કે ના કરી શકે હા કે ના હા અહીંથી આ રેઝોનન્સ કરશે બરાબર જો કઈ રીતે માની લો કે આપણે આને હટાવી દઈએ આમ આ હટાવી દીધું બરાબર છે આ ઓક્સિજનની લોન પેર આમ અંદર રેઝોનન્સ કર્યું આ ડબલ બોન્ડ અહીંયા આવશે આ આ રેઝોનન્સ કરો એટલે આ કાર્બન અહીંયા આવે ને કાર્બન ઉપર શું આવે નેગેટિવ ચાર્જ ઈ નેગેટિવ ચાર્જ આ પાઈ બોન્ડાના ઉપર ન્યુક્લિયોફિલિક એટેક કરશે રનિંગ લઈને એટલે શું થાય સ્પીડ એટેક કરવાની સ્પીડ શું થશે વધી જશે કેના લીધે રનિંગના લીધે આ લોન પેર જો આમ રનિંગ કરીને આમ દોડીને આવે ને ફટાફટ એટેક કરશે ડાયરેક્ટ એટેક કરશે ને તો એની સ્પીડ કેવી હશે ડાયરેક્ટ એટેક કરશે તો તેની સ્પીડ સ્પિન બોલર જેવી હશે અને આમ રનિંગ રેઝોનન્સ કરીને આવશે તો તેની સ્પીડ કેવી થઈ જશે ફાસ્ટ બોલરની જેમ તો આ એટેક કેવો થશે ફાસ્ટ એટેક થશે આ એટેક થાય એટલે કે અહીંયા જોડાઈ જશે ને અહીંયા શું થશે જોડાઈ જશે એટલે કઈ રીતે જોડાશે
જોજો દોસ્ત, અહીંયા ફિનોલ પાછું એરોમેટિસિટી આવી જશે, બરાબર. ચલો અહીંયા આવી રીતે બે, એક કામ કરીએ, બે ફિનોલને જોડી દઈએ. તમારી બુકમાં બે ફિનોલ જોડેલા છે તો આવી રીતે સંકીર્ણ બની જશે. શું બની જશે? આ સંકીર્ણ અહીંયા ઓ એચ, અહીંયા શું છે? બેન્ઝીન રિંગ, આ કાર્બન છે ને, આ કાર્બન, એની સાથે શું છે? ઓક્સિજન જોડાયેલો છે. ઓકે, અહીંયા જસ્ટ વન મિનિટ. હા ચલો, અહીંયા શું જોડાયેલું છે? કાર્બન, અહીંયા આ કાર્બન, એની સાથે બેન્ઝીન રિંગ છે. આ બેન્ઝીન રિંગ થઈ ગઈ, અહીંયા સી ડબલ બોન્ડ ઓ, અને અહીંયા છે આપણો ઓક્સિજન. કરેક્ટ, આવી રીતે તમને મળી જશે. શું મળશે? શું મળશે? શું તો કે આ ભાઈ આપણે મળી ગયું છે ફિનોપ્થેલિન. શું છે? ફિનોપ્થેલિન મળી ગયું છે, બરાબર છે. આ આપણે જે મળ્યું છે તે ફિનોપ્થેલિન મળી ગયું છે. હવે આ જે ફિનોપ્થેલિન મળી ગયું એમાં આપણે શું નાખવાનું છે? તો કે એને ઓએચ નાખીએ, એને ઓએચ નાખીએ એટલે કે ગુલાબી કલર આવે છે. શું આવે? ગુલાબી કલર. તો એને ઓએચ અને ફિનોપ્થેલિનને બેને ભેગા કરો એટલે શું બનવાનું છે? ગુલાબી કલર જ બનવાનો છે, સ્વાભાવિક વસ્તુ છે. શું બનશે? ગુલાબી કલર. ચલો, કઈ શું કામ બને? આ શું છે? બેઝ. બેઝનું કામ શું? કયો મને, બેઝનું કામ શું હોય? ભૂલકાવ. તો કે પ્રોટોન એબસ્ટ્રેક કરવું બેઝનું કામ. તમે ભણી ગયા હશો ને ઓર્ગેનિક પ્રક્રિયાઓમાં, ઓર્ગેનિકના ચેપ્ટર ભણ્યા, તેમાં ભણ્યા જ હોય. બેઝનું કામ છે પ્રોટોન એબસ્ટ્રેક કરવો. ક્યાંથી પ્રોટોન એબસ્ટ્રેક કરશે? ફિનોલનો ઓએચનો એચ, ફિનોલનો એચ હાઈલી એસિડિક હોય, ખતરનાક એસિડિક હોય. આમ બેઝ આજુબાજુમાં ઘૂમરા મારતો હોય ને તોય ફિનોલનો પ્રોટોન એબસ્ટ્રેક થઈ જાય. બેઝ શું કરશે? ફિનોલનો પ્રોટોન એબસ્ટ્રેક કરી લેશે. આ ફિનોલના પ્રોટોન એબસ્ટ્રેક કરશે તો અહીંયા શું આવશે? નેગેટિવ ચાર્જ. આ નેગેટિવ ચાર્જ રેઝોનન્સ કરશે, આવી રીતે અહીંયા બનાવશે ડબલ બોન્ડ. આ બોન્ડના ઇલેક્ટ્રોન જતા રહેશે ઓક્સિજન ઉપર, તો અહીંયા કાર્બોનેટ આયન બની જશે. શું બની જશે? કાર્બોક્સિલેટ આયન બની જશે. કરેક્ટ. ચલો, આ મિકેનિઝમની વાત થઈ ગઈ. ઇનકેસ, આ તો તમને નોલેજ માટે સમજાવી ગયો દોસ્ત, નોલેજ માટે. તમારે પરીક્ષામાં એવું નહીં પૂછાય. હા, બીજી વાત કહી દઉં, જો સાંભળજો, એક વાત યાદ આવી ગઈ, કહી દઉં. ઘણા સ્ટુડન્ટ મને લેક્ચરમાં પૂછતા હતા કે સર પ્રેક્ટિકલ એક્ઝામ કઈ રીતે લે છે અને એને માર્ક ઇમ્પોર્ટન્ટ હોય કે નહીં. હા ભાઈ, માર્ક ઇમ્પોર્ટન્ટ હોય. જો દોસ્ત, ગવર્મેન્ટ કે એમ નહીં, માર્ક ઇમ્પોર્ટન્ટ ના હોય ભૂલકાવ તો ઓલા થોડા એક્ઝામ લઈએ, ખ્યાલ આવે. તો તમારા રિઝલ્ટ માટે પ્રેક્ટિકલ મહત્ત્વના છે. અને બીજી વસ્તુ, કયા પ્રેક્ટિકલના માર્ક વાઇઝ તમને બધું જ સમજાવી દે, પ્રેક્ટિકલ એક્ઝામ કઈ રીતે હશે એ ફૂલ ડિટેલ લેક્ચર તમને આખે આખો નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ ચાર્ટ સાથે, કયા પ્રેક્ટિકલના કેટલા માર્ક્સ છે, જર્નલના કેટલા માર્ક્સ હોય, કઈ રીતે શું હોય, આ ઇન શોર્ટ વાત કરું ને કે આખે આખા પ્રેક્ટિકલની ટોટલી ડિટેલ, પ્રેક્ટિકલ એક્ઝામની ટોટલી ડિટેલ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં ફૂલ ડેટા સાથે, જે ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ જે તમારે કન્ડક્ટ કરવાની છે એના ડેટા સાથે ટોટલી ઇન્ફોર્મેશન આપી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે ફક્ત અત્યારે શીખવાની ઉપાધિ કરો ને, શીખો તમે. પરીક્ષા તો પછીની વસ્તુ છે ભૂલકાઓ, પહેલાં આવડવા તો આપણે બંદૂક યુદ્ધ કરવા જવું છે તો આપણે પહેલાં બંદૂક ગન ભરવાની હોય. ફાયરિંગ તો જ્યાં જઈને થઈ જશે, એનું ટેન્શન તમે લ્યો, માં અહીંયા આપણે કરી લેશું. આ જોવો ને, શીખો પહેલાં. આ શું બની જશે? કાર્બોક્સિલેટ એનાયન બની જશે, કે જે શું આપે છે? ગુલાબી કલરનો રંગ આપે છે. આવો જોઈએ આપણે પ્રેક્ટિકલ જોઈ લઈએ. ચલો જોઈ લઈએ. પરંતુ તમને ખબર ના હોય પેલા કયો આપ્યો છે કાર્બનિક સંયોજન, આ તો આપણે આ યાદનો બીજો, આ બે બીજો કાર્બનિક સંયોજન લઈ લીધું છે, બરાબર છે. આ શું છે? બીજું કાર્બનિક સંયોજન. તેમાં પણ શું એડ કરવાનું છે? ન્યુટ્રલ એપીસીએલ 3. હાલો, એડ કરી દઈએ. આમાં તમને જે કલર ચેન્જ થશે તે દેખાશે. આનો કલર જોઈ લેજો, પેલા ઓરેન્જ કલર જેવો છે, જોઈ લે, દેખાય ને? ઘાટું ઓરેન્જ કલર જેવો, નારંગી કલર જેવો છે, બરાબર છે. તેમાં આપણે એડ કરીએ છીએ શું? ન્યુટ્રલ એપીસીએલ 3. તો ન્યુટ્રલ એપીસીએલ 3 એડ કરીએ તો કેવો કલર આવે એ જોવાનું છે. હા યાર, હા જો, જાંબલી કલર આવી ગયો ને, બ્લેક નથી, જાંબલી છે. તમે આમાં જોવો તો જોવું, આમાં સરખું જોવો તો જાંબલી દેખાય, બ્લેક કલર નથી, બરાબર. અને આ કલર રિસોર્સિનોલમાં જે આવ્યો છે સેને આભારી છે? તો કે ભાઈ, ફિનોલ ગ્રુપને. રિસોર્સિનોલમાં ફિનોલ ગ્રુપ હશે, ઓએચ ગ્રુપ હશે, હાઇડ્રોક્સિલ ગ્રુપ હશે, એના લીધે આ કલર આવે છે, બરાબર છે. તો આવી જ રીતે ઓર્થોમેટા અને પેરાક્રેસોલ છે, એની તમે અલગ અલગ પ્રક્રિયા કરો તો વાદળી અથવા તો કયો કલર આવે ભાઈ? જાંબલી કલર આવે છે, કે જે તમને બતાવે છે કે તમારા
ગ્રુપમાં તમારા કાર્બનિક સંયોજનમાં OH સમૂહ પ્રેઝન્ટ છે અને જે ફિનોલિક સ્વરૂપે છે, ખાલી OH નહીં, હાઇડ્રોક્સાઇડ નહીં, હાઇડ્રોક્સિલ નહીં, ફિનોલિક તરીકે છે, બરાબર છે? તો આ વાત થઈ ગઈ, વધી આપણે આગળ. હવે આપણે વાત કરવાની છે બીજા કે જે કાર્બનિક સંયોજનોની બીજી ટેસ્ટ છે કે જેનું નામ આપણે નથી ખબર હો દોસ્ત, પરંતુ ફેલિક એનહાઇડ્રાઇડ વાળી જે છે એની વાત કરવાની છે. તો કાર્બનિક સંયોજન લઈ લીધું આપણે, હમણાં થોડી વાર પહેલા તમને કીધું કે જેનું નામ ફિનોલ છે તમને મને ખબર છે આને નથી ખબર. તો આ ફિનોલમાં આપણે શું એડ કરવાનું છે? ફેલિક એનહાઇડ્રાઇડ કે જે સોલિડ ફોર્મમાં હશે. તો સોલિડ ફોર્મમાં આજે ફેલિક એનહાઇડ્રાઇડ 0.1 ગ્રામ છે જે આપણે એડ કરી દઈએ, બરાબર. ચલો આમાં મેં ફેલિક એનહાઇડ્રાઇડ જો આ વ્હાઇટ સોલિડ અવસ્થામાં હશે, વ્હાઇટ કલર દેખાય ને, આ સોલિડ છે તેને આપણે સોલિડ એટલે ઘન અવસ્થા હો દોસ્ત, આપણે આમાં એડ કરી દીધો, બરાબર છે. હવે આમાં એડ કરશો ને એટલે જો નીચે તળિયે બેસી જશે વજનવાળું હોય ને, હવે શું કરવાનું? તેમાં કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરવાનું છે જે સાંદ્ર હોય છે, જેને એડ કરવામાં થોડી કાળજી રાખવી. ચલો આ છે બીજી ટેસ્ટમાં કોન્સન્ટ્રેટ H2SO4 છે જે ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક છે, પાણી જેવું દેખાય. હવે આમાં ધીમે ધીમે હું કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરીશ. જોજો ધીમે ધીમે તમે કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરશો એટલે શું થશે? આની સાથે પ્રક્રિયા એટલે કે એસિડિક મીડિયામાં જો આ પ્રોટોનેશનની આપણે વાત કરી હતી ને, આ પ્રોટોનેશનની પ્રક્રિયા થઈ, બરાબર. હવે શું કરવાનું છે? એમાં તમારે બુકમાં કીધું છે કે થોડુંક એને ગરમ કરો. ચલો થોડુંક એને ગરમ કરીએ. તો બર્નર જગાવવું પડશે ને, આ જો બર્નર આપણે થોડું ગરમ કરી લઈએ, પછી ગરમ કરશો એટલે કે પ્રોટોનેશન પ્રક્રિયા થશે અને શું બની જશે? ફિનોલફથેલિન બની જશે. ચલો અને આપણે સ્લાઇટલી થોડુંક જ ગરમ કરવાનું છે. જો સહેજ ગરમ કરશો આવી રીતે તમે ગરમ કરો એટલે શું બની જશે? આ ફિનોલફથેલિન બની જશે, બરાબર છે. આ ફિનોલફથેલિન છે કે જે ટ્રાન્સપરન્ટ પારદર્શક ઘન સોલ્યુશન તમને. હવે આપણે આ ગરમ થઈ જાય એટલે ટ્રાન્સપરન્ટ સોલ્યુશન બની જશે. બર્નર પ્રક્રિયો વન ટ્રાન્સપરન્ટ સોલ્યુશન બની જાય પછી શું કરવાનું હતું? આ ફિનોલફથેલિન તો બની ગયું છે દોસ્ત, હવે આપણે એમાં એડ કરવાનું છે સાંદ્ર NaOH. NaOH એડ કરશો એટલે ગુલાબી કલરના PPT મળશે કે જે ફિનોલફથેલિન અને NaOHની પ્રક્રિયાથી મળે. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈ ગઈ આપણે, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હું આમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખીશ ને, મસ્ત ગુલાબી કલર આવશે દોસ્ત. જોજે આ જોજો દોસ્ત, જો જોરદાર ગુલાબી કલર આવ્યો દેખાય ને. આ શું કહેવા માંગે છે કે ફિનોલફથેલિન બની ગયું છે, બરાબર છે. ફિનોલફથેલિનમાં આપણે NaOH એડ કરવાથી ગુલાબી કલર આવે છે, દેખાય ગુલાબી કલર. તો આ વાત થઈ ગઈ આજની આપણા ફિનોલિક સમૂહની. મળીએ આપણે આવતા લેક્ચરમાં કંઈક બીજા પ્રેક્ટિકલ સાથે. થેન્ક યુ વેરી મચ.